તો હાર્દિક મામલે આજે ઉમિયા ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં શું કહેવામાં આવ્યું તે સાંભળીએ. છ સંસ્થાઓ મળીને પારણા કરાવે તો એને પારણા કરવાની તૈયારી છે. એના અનુસંધાને હાર્દિકભાઈને કહ્યું કે હાર્દિકભાઈ, જો આપ આના માટે પ્રેસ નોટ આપો તો છે છ સંસ્થાઓ મળશે. અને એના અનુસંધાને એક બધી જ સંસ્થાઓની સાથે વાતચીત કરી અને ઇન્સ્ટન્ટ બધા મળે એવી આ એક મિટિંગ તાકીદે અમે આજે કરી. એમાં છે છ સંસ્થાના પ્રતિનિધિઓ અહીંયા હાજર રહ્યા અને એ ડિસ્કશનની અંદર એવો સૂર બધાનો આવ્યો કે ભાઈ, સમાજના પ્રશ્નોની ચિંતા તો છ સંસ્થાઓ હરહંમેશ કરતી જ રહે છે અને એ જે વિષયો જે કંઈ પણ છે આજના અને પહેલાંના એ વિષયોની ચિંતા અને ડિસ્કશન સરકાર સાથે કરશે છ સંસ્થાઓ. અને એના જે કંઈ સમાજના હિતના માટે જે કંઈ પણ વિચારો સરકાર સાથે રજૂ કર્યા પછી સરકાર સાથે એની નિરાકરણ લાવશે. હાર્દિકભાઈની સાથેની જે વાતચીત છે, એમણે સમાજના બધા જ લોકો સાથે મળીને એક ચિંતા વ્યક્ત કરે છે કે એ જલ્દીથી જલ્દી એમના ઉપવાસના પારણા કરે અને જો એ લાઈન ઉપર એમનો વિચાર હશે તો છ સંસ્થાઓમાંથી પ્રતિનિધિઓ આવીને એમને પારણા કરાવશે. થેન્ક યુ. ના, એવી એને એવી કોઈ શરત નથી રાખી. એને એવું અમને કહેવડાવેલું કે જો સંસ્થાના આગેવાનો એ આવશે તો એ વાતને સ્વીકારે. એવું અમારી પાસે વાત આવેલી છે. એના જે પ્રશ્નો હોય પણ સાથે સાથે સમાજની છ સંસ્થાઓ હોય તો હંમેશા સમાજની ચિંતા કરતી હોય. એટલે સમાજની ચિંતા અને એના પ્રશ્નોની સરકાર સાથે રજૂઆતો થતી રહેતી હોય છે. પણ અત્યારે વિશેષ જે મુદ્દાઓને ધ્યાનમાં લઈને સરકાર સાથે છ સંસ્થાના પ્રતિનિધિઓ સરકાર સાથે મળશે અને એ વિષયોની ગંભીરતાથી સરકાર સાથે ચિંતા કરશે અને એના સમાધાનો તરફના રસ્તા સરકાર તરફથી મેળવશે. એવા બધા ઘણા બધા મુદ્દા છે એટલે એક કોઈ પર્ટિક્યુલર મુદ્દામાં ન જતો, સમાજને લગતા બધા જ મુદ્દાઓની ચર્ચાઓ સરકાર સાથે કરવામાં આવશે. હા, એટલા માટે હવે વિશેષ રૂપે સરકાર સાથે મિટિંગ કરી અને એના શું નિર્ણયો સરકાર સાથે આવે છે એ સમાજના હિતમાં નિર્ણયો સરકાર પાસે કરાવવા માટે આ છ સંસ્થાના પ્રતિનિધિઓ સરકાર સાથે મળશે. તમને એવું લાગે છે કે હાર્દિકના બંને મુદ્દા છે તે યોગ્ય છે? હંમેશા જો ખેડૂતના પ્રશ્નો છે, અનામતના પ્રશ્નો છે, એ સમાજના ચિંતિત પ્રશ્નો છે. એટલે એ વિષયમાં પહેલા પણ સરકાર સાથે રજૂઆત થઈ છે અને હવે ફરીથી પણ સરકાર સાથે એ વિષયની અંદર ચર્ચાઓ કરવામાં આવશે. પહેલા પણ જ્યારે સમાધાન થયું હતું સરકાર સાથે ત્યારે સંસ્થાઓ વર્ગીકૃત કરવામાં આવી હતી, સંસ્થાના આગેવાનો જ મળ્યા હતા. ફરી વખત એક સંસ્થા મળશે, સંસ્થાના આગેવાનો મળશે અને ફરી વખત સમાધાન થશે. સરકારે પ્રોગ્રેસિવ સ્ટેપ લઈ અને એના નિકાલ કર્યા છે. પણ જે વસ્તુઓના કોઈ કારણોસર હજુ સુધી નથી થઈ શક્યા એવા વિષયો અમે બધાએ ચર્ચા કરી ધ્યાને લીધા છે. એ વિષયોની ચર્ચા સરકાર સાથે કરીશું અને અમને આશા છે કે સરકાર એના કોઈ સારા રસ્તા અને નિરાકરણ કરી આપશે. એમાં ઘણા બધા કેસો પાછા ખેંચાયા છે અને જે નથી ખેંચાયા એ માટેની રજૂઆત સરકાર સાથે કરવામાં આવશે. અમે તમને પહેલા કહ્યું તેમ હાર્દિકને એવું લાગે કે આ છ સંસ્થાઓ સરકાર સાથે મધ્યસ્થી બનીને કામ કરે તો એવી એ પ્રેસ નોટ કરશે, ત્યારે જ આ છ સંસ્થાઓ એમાં આગળ વધીને રજૂઆત સરકાર સાથે કરશે. સરકારનું જે સ્ટેન્ડ છે એને તમે કેટલું યોગ્ય માનો?
હવે સરકારનું સ્ટેન્ડ શું છે એ તો અમે મળીએ ના ત્યાં સુધી કોઈ ખ્યાલ ના આવે ને. અમે હવે જે ચર્ચાઓ કરી છે એ ચર્ચાઓના વિષયો લઈને સરકાર સાથે મુલાકાત કર્યા પછી જ એની ખબર પડે. હવે મારી વાત સાંભળો, એવા ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા એવા બધા મુદ્દાઓ છે, અનામતને લગતા છે, ખેડૂતોના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, આ બધા પ્રશ્નોની બહુ ખૂબ ડિટેલમાં અમે બધાએ ચર્ચા કરી છે. પણ એ બધા જ વિષયોની બહુ વિશેષ ચર્ચા અત્યારે નહીં કરતો, સરકાર સાથે ચર્ચાઓ કરીશું અને જે સમીકરણો આવશે એ તમારી સાથે ધ્યાનમાં લાવીશું. હવે અત્યારે ચર્ચાઓ કરી, અમે જે ચર્ચાઓ કરી અને જે નિર્ણયો લીધા છે એ સરકાર સાથે વાતચીત કર્યા પછી જ ખબર પડે. હા, એ ન માને અને એની ઈચ્છા ન હોય તો પછી સમાજ શું કરી શકે? એમાં સમાજ નહીં, નહીં, આ મીટિંગના અંતે એને હાર્દિક સાથે વાત થશે સમાજમાંથી કે ભાઈ હવે ઘણો ટાઈમ થયો છે, તારી તબિયત પણ નાદુરસ્ત છે અને સમાજના બધા લોકો ચિંતિત છે કે તારી તબિયત વધારે ન લથરે, પહેલાં તું પારણા કરી લે, એવી વાત અમારા સંસ્થાઓ વતીથી અમારા પ્રતિનિધિ કરશે. અને એ જો એ સ્વીકાર કરે કે ભાઈ હા એની તૈયારી છે તો અમારા સંસ્થામાંથી બે પ્રતિનિધિ કે કોઈ પ્રતિનિધિઓ જઈને એને પારણા કરાવશે. હાર્દિકભાઈ જયારે વાત કરે ત્યારે એ હજુ સરકાર નક્કી કરશે કે સરકારનો પ્રતિનિધિ કોણ હશે. એ સરકાર નક્કી કરશે ત્યારે અમે બધા સંસ્થાના અગ્રણીઓ સરકાર સાથે વાર્તાલાપ કરીશું. એની અમને કઈ ખબર નથી. તો છ પાટીદાર સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હાર્દિકને પારણા કરાવવામાં આવશે. આ સાથે સાથે સરકારમાં પણ જે મુખ્ય મુદ્દાઓ જે છે તેની રજૂઆત કરવામાં આવશે, સરકાર સાથે બેઠક કરવામાં આવશે અને અનામત સહિતની જે વાતો જે છે, જે મુખ્ય મુદ્દાઓ પર હાર્દિક પટેલ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે તે સરકાર સામે તેની રજૂઆત કરવામાં આવશે, તે પ્રકારની વાત આ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે છ મહત્વની પાટીદાર સંસ્થાઓ છે તેના પ્રતિનિધિઓની એક મહત્વની બેઠક આજે મળી હતી, જેમાં હાર્દિકના આંદોલનને લઈ અને કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલને પારણા કરાવવામાં આવશે જો હાર્દિક કહેશે તો, તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. સાથે સાથે સરકારમાં પણ તેમના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે આ સંસ્થાઓ દ્વારા, તેવી વાત પણ કરવામાં આવી છે.